બાદ આપનું સ્વાગત છે. અમદાવાદના જશોદાનગરના રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી એક સપ્તાહથી પડેલા ભૂવાની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. ભૂવા પડવાને લઈને વાહન ચાલકો અને સ્થાનિક સોસાયટીના રહીશો છેલ્લા અઠવાડિયાથી હેરાન થઈ રહ્યા છે અને ભારે મુશ્કેલી તેમને પડી રહી છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરીને ભૂવા રિપેરિંગ કરવાની માંગ કરી છે. તો તંત્રના આંખ આડા કાન ક્યારે ખુલશે, આંખો ક્યારે ખુલશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી. દિવ્યા, જે રીતે એક અઠવાડિયાથી આ ભૂવો પડેલો છે, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તંત્રને શું આ રજૂઆતો માનવી નથી કે પછી ભૂવામાં કોઈ પડે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? શહેરમાં આજે દિવાળીના ટાઈમે રોડ રસ્તા સુધારા કરવાની જે તંત્રએ દાવો કર્યો હતો ત્યારે રોડ રસ્તાનું કામ તો પૂરું થાય, પરંતુ હજી વરસાદના જે હવે તો વરસાદની સીઝન પણ નથી, પણ ભૂવા પડવાની જે કામગીરી જે છે, ભૂવા પડવાનો જે સિલસિલો યથાવત શહેરમાં જોવા મળી રહ્યો છે. ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને તો ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ જે જગ્યાએ જશોદાનગર ઓવરબ્રિજ નીચે જે ભૂવો પડ્યો છે, ડ્રેનેજ લાઇનની જે કામગીરી જે અત્યાર સુધીમાં જે ચાલી રહી છે તેને લઈને તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે ભૂવો પડ્યો છે, પરંતુ કામગીરી ક્યારે કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોમાં પણ આને લઈને જે ભારે રોષ જોવા મળતો હોય છે, સ્થાનિકો પણ આ મુદ્દાને લઈને હંમેશા રજૂઆત કરતા હોય છે, પણ તંત્ર કાનાળા હાથ કરતી હોય છે અને ભૂવામાં કોઈ પડે તેની ક્યાંક રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક તરીકે તમે અહીંયા રહો છો, કેટલા ટાઈમથી આ ભૂવો પડ્યો છે, કેટલી સમસ્યા? છેલ્લા એક મહિનાથી આ ભૂવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે જશોદાનગર વિસ્તારના રહેવાસીઓ તેમજ અહીંયાના રાહદારીઓ આ ભૂવો પડવાના કારણે બહુ જ ત્રાહિમામ થઈ ગયા છે. કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી છે, હજુ સુધી એ લોકો ધ્યાન નથી દોરતા. પહેલાં જ્યારે ચોમાસાની સિઝનમાં જ્યારે આ ભૂવા પડતા હતા ત્યારે વરસાદ પડે છે એવું આગળ કરીને એ કામ નહોતા કરતા, પણ અત્યારે તો છેલ્લા કેટલાક મહિનાથી વરસાદ પણ બંધ થઈ ગયો છે, છતાં પણ કોર્પોરેશન કામ નથી કરી રહ્યું. અને આ અત્યારે જે ભૂવો પડી રહ્યો છે એ ચોમાસામાં પડે ત્યારે એવું કહે છે કે ભાઈ અત્યારે વરસાદમાં તો આવા ભૂવા પડવાના, બરોબર, અત્યારે હાલ નથી, અત્યારે હાલ પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારમાં સ્થાનિક કાઉન્સિલરો અને ધારાસભ્યોનો પણ હાથ છે એવું ચોક્કસપણે કહી. જે રીતે ડ્રેનેજ લાઇન પણ છે, કેટલીક દુર્ગંધ બી મારે છે, અહીંયા સ્થાનિક સોસાયટી પણ આવેલી છે, તમે રહો છો, કેટલી સમસ્યા? બેન, સમસ્યાનું તો કહીએ ને તો એટલી પારાવાર સમસ્યા છે. આ ભૂવો લગભગ દિવાળી પહેલાનો એટલે એકાદ મહિનો થવા આવ્યો, તે છતાં અને વારંવાર રજૂઆત, વારંવાર બધી મીડિયા લગભગ આવીને ગઈ છે, પ્રિન્ટ મીડિયા બી આવીને ગઈ છે, પેપરમાં બી આવી ગયું છે, તે છતાં તંત્ર કોઈ કામ કરી નથી રહ્યું. આ તમે જુઓ છો ડ્રેનેજનું પાણી કેટલા ફોર્સથી આમાં આવે છે, આખો રોડ પોલો થઈ જવાનો છે અને આનાથી મોટો ભૂવો પડે એવી શક્યતા છે. આ ભૂવો છે ને ચોમાસાનો ભૂવો નથી કે વરસાદનો ભૂવો, આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો ભૂવો છે. એટલે જરૂરથી સ્થાનિકોનું બી જે કહેવું છે કે જે રીતે જે ભૂવો અત્યારે જોઈ શકો છો, મોસ્ટ મોટો જે ભૂવો પડે છે, ક્યાંક વાહન ચાલક જો આમાં પડી જાય, કોઈ દુર્ઘટના સર્જાય, તેની ક્યાંક તંત્ર જે રાહ જોઈ રહ્યું હોય તે સીધે સીધું જે કહી શકાય, કારણ કે જે દિવાળી પહેલા જ આ પ્રકારનો જે એક સપ્તાહ વીતી ગયો છે, ભૂવો પડી ગયો છે, વાહન ચાલકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, વારહાદારીઓને પણ ટ્રાફિકનો જે સામનો કરીને અહીંયા રસ્તા ક્રોસ કરવા પડે છે, ત્યારે આ એક મહત્વનો જે પ્રશ્ન બની રહે છે કે તંત્ર હજી સુધી કાનાડા હાથ કરીને કેમ બેઠી છે? આ ભૂવામાં કોઈ પડે અને ત્યારબાદ કોઈના જીવને જોખમમાં મુકાય ત્યારબાદ તંત્ર ક્યારે કામગીરી હાથ ધરશે તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર તરફથી તમામ વાતો કરવામાં આવે છે, સ્થાનિકોએ પણ અહીંયા ઉગ્ર રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ ઉકેલ આવ્યો આજ દિન સુધી નથી. જી જી જી, આભાર દિવ્યા માહિતી આપવા બદલ. તો આ જે ભૂવો છે અઠવાડિયાથી પડેલો છે, પણ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે આમાં કોઈનો અકસ્માત થાય, કોઈનું મૃત્યુ થાય, તેના બાદ તંત્ર જાગશે, કારણ કે તંત્ર લોકોની અરજીઓથી રજૂઆતોથી જાગતું નથી.